સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા તાલુકામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તસ્કરો ત્રાટક્યા છે. તો એક જ રાત્રિમાં ચાર ગામોમાં તસ્કરોએ તાળા તોડી રોકડ રકમ માલ સામાન સહિત અંદાજે 2 લાખ ની ચોરી કરી પલાયન થઈ ચુક્યા છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો ત્રાટક્યા છે. એક જ દિવસમાં એક રાત્રિમાં ચાર ગામોમાં તસ્કરોએ તાળા તોડ્યા છે. તો રોકડ રકમ માલ સામાન સહિત અંદાજે 2 લાખ ની ચોરી કરી પલાયન થઈ ચુક્યા છે. પ્રાંતિજના ફતેપુરા મૌછા ખતકગઢ ઝીંઝવામાં તસ્કરોએ તાળા તોડ્યા છે. ફતેપુરામાં ડેરી મેડિકલ કરિયાણાની દુકાન અને 2 પાર્લરના તાળા તોડી અંદાજે 6000 થી વધુની ચોરી કરવામાં આવી છે. તખતગઢ કંપા ખાતે દૂધ ડેરી તથા ઉમિયા પાર્લરનું તાળું તોડી અંદાજે 11500ની ચોરી કરવામાં આવી છે. તો ઝીંઝવામાં ડેરીનું તાળું તોડીને તિજોરીમાં મુકેલ ડેરી કર્મચારીના 1.5 લાખની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. મોછાના ગામમાં ડેરીનું તારું તોડી સરસામાન વેરવિખેર કરવામાં આવ્યો છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે ફતેપુરામાં ડેરી મેડિકલ કિરાણાની દુકાન અને 2 પાર્લરના તાળા તૂટ્યા છે. તો અંદાજે 6000થી વધુની ચોરી થઈ છે. તખતગઢ કંપા ખાતે દૂધ ડેરી તથા ઉમિયા પાર્લરનું તાળું તોડી અંદાજે 11500ની ચોરીની ઘટના સામે આવી છે. તો ઝીંઝવાની વાત કરીએ તો ઝીંઝવામાં ડેરીનું તાળું તોડી તિજોરીમાં મુકેલ ડેરી કર્મચારીના 1.5 લાખની રોકડ રકમની ચોરી થઈ છે. તો મોછા ગામમાં ડેરીનું તાળું તોડી સરસામાન વેરવિખેર કરવામાં આવ્યો છે. તો એક જ રાત્રિમાં તસ્કરોએ 4 ગામોને નિશાન બનાવ્યા છે. તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ સહિત તાલુકામાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે. ત્યારે અવારનવાર આવી ચોરીની ઘટનાઓને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં રાત્રિમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે.